એ ઘરમાં આમ જવું કે નહીં, જવું કે નહીં, તો એને નિરોધ સિદ્ધ કરવા માટે પ્રભુ આ માખણ ચોરી કરી રહ્યા છે. એ દો પ્રકાર કી ગોપી છે. અને માખણ એટલે શું? નવનીત. નવનીત એટલે નિત નિત નવ નવ નિત. પ્રભુને શું પસંદ છે? રોજ નવું નવું માખણ, એટલે નવા નવા ભાવ. આજ ઓર કાલ ઓર દિન પ્રતિ ઓર ઓર. રોજ સેવામાં સેવા એવો ઉત્સાહનો વિષય છે. પ્રભુને વિનંતી કરો, પ્રભુ આજે શું સામગ્રી આપના માટે સિદ્ધ કરું. પ્રભુ સે બાત કરો આપ સેવા કરતે હુએ. સેવા કો યંત્રવત મત બનાવો. જગા દીએ, પોડા દીએ, સોડાવી દીધા, શિંગાર ધરાવી દીધા, એમની સાથે વાતો કરો. ક્યાર સુધી એ નહીં સાંભળે? એક વાર તો અવાજ આપશે, હા મુકુ યે પસંદ હે, પર તુમ બોલો તો સહી ઉનકે સાથ, ઉનકે સાથ બાત તો કરો. પ્રભુ આજે તમે આ બનાવ્યું, હવે તમે કંઈક આપ તો કહો, શું આપની ઈચ્છા છે, આજે શું સિદ્ધ કરો. રોજ પૂછો. અને એ તમે એમને એ માનસોને સ્વરૂપ કે આ સાક્ષાત છે માનીને સેવા કરશો, એક દિવસ ચોક્કસ મને આ પસંદ છે. જે મોલા સા ઓલા ઓલા ઠાકોરે કેવો બહુનો હાથ પકડ્યો, એ ટેરા હટા, હવે આ ટેરા નહીં. કેટલી વાર ભોગ ધર્યા કે મેં તો દર વખતે આરોગ્યો, અને પછી પ્રભુ એની સામે આરોગ્ય લીધું. એક વાર અવશ્ય જવાબ આવશે. ઓલી ગોપી ઓલી કેવી બહુ હતી, અરે આ પ્રભુએ આરોગ્યની થાળી એમને એમ છે, શું વાત છે, નહીં મજા આવ્યું, ચાલો બીજી વાર કરું. ફરીથી કર્યું, થાળ સરાવવા ગઈ તો એમને, ત્રીજી વાર કર્યું, અને ચોથી વાર તો હવે તો ટેરો હટાવાઈને પ્રભુ એનો હાથ પકડો કે આ શું કરે છે તું, બધી વખતે મેં આરોગ્યું છે. બસ આપણા એ વહુની જેમ એ ભાવ, એવો ઘોડો ભાવ હોય, પ્રભુ આપ બતાવો શું કરું, આપ બતાવો શું કરું. એક દિવસ એવો આવશે, હવે ટેરો નહીં, તારી સામે હું આરોગ્યું. ચાલ પ્રભુ આપણા ઘરમાં આવ્યા છે આપણે ઉપર કૃપા કરવા માટે, અનુભવ જતાવવા માટે. બસ આપણે એની સાથે જોડાઈએ પ્રિયજનો, આપણે એનો સાક્ષાત સ્વરૂપે માનીએ, એને પૂછી એને વાત કરતા રહીએ, અવશ્ય અનુભવ જતાએંગે પ્રિયજનો. મહાપ્રભુજીની વલ્લભની કૃપાથી આ યાદ રાખો. બસ એને પોતાનું સર્વસ્વ માનજો. યે કથાએં કેવલ વો સારસ્વત કલ્પ 500 વર્ષ પહેલાની, આ બધી આજના સમયમાં પણ ઠાકોરજી ભક્તોને અનુભવ જતાવે છે, એવા ભગવદીવ આજના સમયમાં અહીંયા વિદ્યમાન છે આપણા ભારતમાં, અને કેવલ ભારતમાં નહીં વિદેશોમાં પણ આજના સમયમાં પણ એવા ભગવદીઓ છે કે પ્રભુનો સાક્ષાત અનુભવ એમને થઈ રહ્યો છે. બાતે કરતે રહેંગે અવશ્ય વો બાત કરેંગે. ફિર યે સબ પડદા હટ જાયેંગે, પછી કોઈ પડદો નહીં રહે. નવું નવું માખણ, નવા નવા ભાવ. પ્રભુ આપ બતાવો શું કરું, આજે કયો શિંગાર કરાવું, શું કરું, પ્રભુ કો પૂછો. ભક્તોના મનના ચોર છે, ભાવના ચોર છે, અને એ ઉલાના માટે પણ જાય છે પાછા એના દર્શન કરવા માટે. કારણ કે ખબર છે કે આ ઉલાના આપવા જશું, એ જોશે એટલે પાછા મારા ઘરમાં આવશે, એટલે એક પ્રકારથી પાછું ઇન્વિટેશન આપવા માટે જાય છે, પાછું મારા ઘરે આવવાનું છે. એવી બધી જગ્યાએ મથની ફોડે, ગાગર ફોડે, અને આ બધી જ્યાં ગાગરો ફૂટે, બધી ગોપીઓ આવી આવીને પ્રભુને ઉલાના આપે, ઠાકુર યશોદા મૈયાને ઉલાના આપે. ગરિયામત ફૂડ કમૈયા, ગરિયામત ફૂડ કમૈયા, મુખ સે દઉંગી ગારી, મુખ સે દઉંગી ગારી, મેં જલ જમુના ભરન કુ ગઈ થી, મેં જલ જમુના ભરન કુ ગઈ થી, ગરિયામત ફોર કમૈયા,
સુખ સે નઉ બિગારે બીજ
પાછળ મિલ ગેર ધારી ફોડે કનૈયા સે દઉંગી ગારી ગાગરિયા મત ઢોર કનૈયા સે દઉંગી ગારી ગાગરિયા મત ઢોર કનૈયા સે દઉંગી ગારી પુરુષોત્તમ પ્રભુ કી જબ નિરખ પુરુષોત્તમ પ્રભુ કી જબ નિરખ તુમ જીતે હમ હારી ગાગરિયા મત ઢોર કનૈયા મુખ સે દઉંગી ગારી ગરિયા મત ઢોર કનૈયા મુખ સે દઉંગી ગારી ગાગરિયા મત ઢોર કનૈયા મુખ સે દઉંગી ગારી ગાગરિયા મત ઢોર કનૈયા મુખ સે દઉંગી ગારી જડ રે જમના ના અમે ભરવાન જ્ઞાતા વાલા હો જડ રે જમના ના અમે ભરવાન જ્ઞાતા વાલા કાનુડે ઉડાડાયા છાની કાનુડે ઉડાડાયા છની હે ઉડાયવા હે ઉડાયવા હે ઉડાયવા હે ઉડાયવા કાનુડો સુજાણે મારી પ્રી ઉતારો સુજાણે મારી પ્રી કાનુડો સુજાણે મારી પ્રી ઉતારો સુજાણે મારી પ્રી હે બેની અમે હે બેની અમે હે બેની અમે બાળ કુવારા રે હે બેની અમે બાળ કુવારા રે કાનુડો સુજાણે મારી તું તારો સુજાણે મારી કાનુડો સુજાણે મારી તું તારો સુજાણે મારી કાનુડો સુજાણે મારી તું તારો સુજાણે મારી શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય તો યે માખન ચોરી અને આ માખન ચોરીની લીલાથી ભક્તોના મન એનું હરણ આપ કરે છે ભક્તોના મનની ચોરી ત્યાં જ સખાઓ સાથે આપ એક વખત રમી રહ્યા હતા અને ત્યાં મૃતિકા ભક્ષણ લીલા આપે કરી અને ઓલા ગાય કે જે મને સાંભળવા દો કથા આ પાછળથી મને જો અવાજ આવે છે એનો વારંવાર સાંભળવા નાખે ઈ કે મને તો સાંભળવા દો જો જો આવે છે કે નહીં શાંતિ રાખો ને વાલા મૃતિકા ભક્ષણ પ્રભુએ માટી લીધી અને ખાઈ લીધી શ્રી મહાપ્રભુજી બહુ સુંદર ભાવ બતાવ્યો કે જે એ જે 16,000 બાળકોને જે પૂતનાએ માર્યું હતું અને હા માં સંભળાવું છું આ માં બહુ આજે જે 16,000 બાળકોને મારી હતી પૂતનાએ અને એના એ 16,000 બાળકોના અંશ પૂતનાના જઠરમાં હતા
અને પછી જ્યારે ભગવાને પૂતનાના પૈ પાન કર્યા ત્યારે એ અંશને 16,000 બાળકોના અંશને ભગવાને પોતાના જઠરમાં પધરાવ્યા. પ્રભુએ વિચાર કર્યો કે આ આ બાળકોનું આ ભક્તોનું ઉદ્ધાર કઈ રીતે થાય, તો કે બ્રજની રજ એ સર્વોત્તમ છે અને મૃતિકા ભક્ષણ એ મૃતિકા બ્રજની લીધી અને એ બ્રજની રજનો સ્પર્શ એ બાળકોને કરાવ્યો અને એ 16,000 બાળકોનો ઉદ્ધાર થઈ ગયો. ધન્ય હૈ એસી બ્રજભૂમિ. પ્રિયજનો, બ્રજ કી તો રજ કી મહિમા હૈ. મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ બતાઓ, બ્રજ રજ ઉડ મસ્તક લગે મુક્તિ મુક્ત હો જાય. એ મુક્તિ દેવી જે બધાને મુક્તિ આપે છે, તે પ્રભુ એને મુક્તિ આપવા માટે આજ્ઞા કરે છે, તો કે તું બ્રજ રજ ને માથા ઉપર લગાવ. ધન્ય છે એવી બ્રજ રજ. એ બ્રજ રજ નો સ્પર્શ પ્રભુ એનું ભક્ષણ કરે છે, જીવોનો ઉદ્ધાર કરે છે. એટલા માટે તો ભગવદીઓએ પણ બ્રજ રજ મે લોટત ગોવિંદ કુંડ મે નહીં, બ્રજ રજ મે લોટત, બ્રજ મે લોટવે કો, રજ મે લોટવે કો બડો મહિમા હૈ. જ્યાં ઠાકોરજીની નિત્ય લીલા થઈ એવી બ્રજ રજમાં, અને થઈ નહીં થાય છે આજે પણ, આજ પણ નિત્ય છે. એટલે તો ત્યાં લોટીએ છીએ આપણે, કયા ભાવથી ત્યાં લોટીએ છીએ, કારણ કે નિત્ય લીલા છે, પ્રભુની નિત્ય લીલા છે. એટલે એ બ્રજરજમાં આજે પણ આપણે જઈએ, એમાં લોટીએ, બ્રજરજનો પાસ, બ્રજરજ શરીરમાં અંગરાક લગાડીએ, શરીરને શુદ્ધ કરે છે. અને એના માટે જ આ બ્રજના શ્રી મહાપ્રભુજીના સમય કાલથી કે બ્રજરજની મહિમા જે ઠાકોરજીએ બતાવી, એ જ બ્રજનો મહિમા, એ રજની મહિમા વૈષ્ણવ જાણે. એટલે જ પ્રાચીન કાલથી શ્રી મહાપ્રભુજીના સમયથી બ્રજ યાત્રાને એના નિયમ ગ્રહણને વૈષ્ણવને સાથે લઈને યાત્રા કરવી, ત્યારથી એ વંશ એ પરંપરાથી ચાલે છે. અને એ પણ બ્રજમાં આપણે આચાર્ય બાલકો સાથે, એકલા એકલા નહીં, આચાર્યો સાથે જઈએ તો બ્રજના અલૌકિક ભાવ એના દર્શને વૈષ્ણવ કરી શકે. એટલે યાત્રાનું બહુ મહાત્મ્ય છે. આપણી પણ જે 18ની આપણી જે યાત્રા છે, ઘણા વૈષ્ણવ એમાં જોડાઈ રહ્યા છે. ઘણા વૈષ્ણવો એ બ્રજયાત્રા જે આ અલૌકિક આયોજન તનથી ધનથી મનથી બધી રીતે સમર્પિત થઈ રહ્યા છે. આ યાત્રાની વાત આવી એટલે હું, અમારા આત્મીય જનકભાઈ ક્યાં ગયા, અહીંયા છે ને, બહેરીન, હવે કાલે તો રૂકમણી વિવાહ કાલે છે ને, કાલે એમનો ઈ મનોરથ છે. હજી ગોવર્ધન ઉપાડ્યું, કાલે લગ્ન કરાવવાના છે કેમ. કાલે લગ્ન પણ છે, પ્રભુના વિવાહ થશે. આ કાર્યમાં તો વિનિયોગ કર્યું અને જનકભાઈ બહુ આનંદ મને થાય છે. આજે આ બ્રજ રજ બ્રજ યાત્રાનું વર્ણન આ વાત આવી રહી છે ત્યાં, એ જ અમારા પ્રિય આત્મીય જનકભાઈ જેમના માથે અમે પ્રભુ પધરાવી આપ્યા, જેમનો પરિવાર બાળકો આપણા અમારા ઘરના સેવક છે, અને એક અમે આજ્ઞા કરી કે ભાઈ આ બૃહદ બ્રજ યાત્રાનું કાર્ય થઈ રહ્યું છે, આપ પણ એમાં પોતાનો વિનિયોગ કરો, વિત્તજા સેવા વિનિયોગ કરાવો. સાથે તો આવવાના જ છે અમારે, કે આપ જેમ આજ્ઞા કરો, શું કરવું છે આપ આજ્ઞા કરો. અને અમે આજ્ઞા કરી એક સહજ એક જ વાર કે બસ આ બ્રજયાત્રા આપણી છે, અને એ બ્રજયાત્રાનામાં પણ આપને પ્રધાન મનોરથી, મુખ્ય યાત્રાના મહામનોરથી થવાનું છે. ઠીક છે જેજે, અમે થઈ જશે. જનકભાઈ ખૂબ આનંદ પ્રસન્નતા મને થઈ રહી છે કે એક વાર અમે કહ્યું સહજતાથી. આ સેવક વૈષ્ણવના લક્ષણ છે કે આચાર્ય બાલકો ગુરુજન જ્યારે આપણને આજ્ઞા કરતા હોય ત્યારે કોઈ પણ તર્ક બુદ્ધિ, કોઈ પણ લૌકિક બુદ્ધિ લાવ્યા વગર કે નહીં મને આજ્ઞા થઈ છે તો કંઈક મારી યોગ્યતા છે. અને આવો સુંદર બ્રજ યાત્રાનું કાર્ય, અને એ હજારો વૈષ્ણવો એમાં આવશે, આટલી મોટી વ્યવસ્થા તમને જેને કરી છે ખ્યાલ હશે. આનાથી મોટું બીજું કોઈ કાર્ય નથી બ્રજયાત્રા સિવાય પુષ્ટિ સંપ્રદાયનું. અને એટલું મોટું કાર્ય જંગલમાં મંગલ, અને એમાં આવા વૈષ્ણવો સાથે જોડાઈ જાય, કારણ કે ત્યાં જઈને ઠાકોરજીને લાડ લડાવવાના છે, પ્રભુને લાડ લડાવવાના, વૈષ્ણવોને લાડ લડાવવાના. એના માટે આવા વૈષ્ણવો જોડાય, મનોરથીઓ જોડાય,
વલ્લભ અને વલ્લભી સાથે મળી જાય ને આવી રીતે, તો ઠાકોરજીને પછી આનંદ છે, એને આપણે લાડ જડાવી શકીએ. આવા વલ્લભીય જનો, વૈષ્ણવજનો જે વિશ્વાસ રાખીને આવા સુંદર બૃહદ કાર્યમાં, બ્રજયાત્રાના કાર્યમાં પણ જોડાયા, ખૂબ પ્રેમથી આપની જે સેવા છે, ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરું છું. બસ પ્રભુ આવું જ આપનું મન. એવા જ અમારા બિપિનભાઈ પણ આજે આવ્યા છે મોરબીથી, એમને પણ હું યાદ કરીશ. એમની સેવા ક્યાં ગયા? અહીંયા છે ને. હમણાં મોરબીમાં કથા થઈ હતી થોડા ટાઈમ પહેલાં, અને એવું સરસ મજાનું આયોજન મોરબીના ઇતિહાસમાં, અને એ સુંદર મજાનું આયોજન થયું. આજે પણ એ મોરબીએ વૈષ્ણવ સમાજ એનું સ્મરણ કરે છે, અને એ પણ એ બ્રજયાત્રાના મનોરથમાં એમને આજ્ઞા આપી કે ભાઈ આપ પણ આ સેવાના કાર્યમાં જોડાઓ, મનોરથી બનો મુખ્ય. કારણ કે જેટલા મનોરથી વૈષ્ણવો જોડાશે તો અધિકથી અધિક ત્યાં પ્રભુને લાડ લડાવી શકીએ, વિશેષ આનંદ આવે. તો ખૂબ જેટલા પણ આ બધા વલ્લભીય જનો છે, ખૂબ પ્રસન્નતા. બસ પ્રભુ આપને સર્વ મનોરથ પૂર્ણ કરે, ખૂબ સામર્થ્ય આપે. બ્રજની મહિમા અગાધ છે, બ્રજ રજની મહિમા અગાધ છે, અને પ્રભુ એ પોતે મૃતિકાનું ભક્ષણ કરીને આ વાત સિદ્ધ કરી રહ્યા છે. બાળકોનો ઉદ્ધાર કર્યો. પરીક્ષિતજી પૂછ્યું મહારાજ સુખદેવજીને કે આ યશોદાનંદને એવા શું ભાગ્ય છે કે પ્રભુ આવી કૃપા કરી રહ્યા છે બ્રહ્માંડના દર્શન કરાવવા. પછી એ નંદરાયજી અને વસુદેવજી, નંદરાયજી અને યશોદાજીના એમના પૂર્વ જન્મનું કથા સંભળાવી, અને હવે સુખદેવજી કહે છે એક દિવસની વાત. એકદા ગ્રહદાશીશુ યશોદાનંદ ગેયની કર્મંતર અનુક્તાસુ નિર્મમંથ સ્વયં દધી. એક દિવસની વાત છે, યશોદા મૈયા પોતાના ઘરની જે દાસીઓ ગોપીજનો છે એને અન્ય બીજા કાર્ય સેવામાં લગાડીને પોતે દધી મંથન કરવા લાગી, અને દધી મંથન કરતા સમયે પ્રભુની લીલાનું સ્મરણ કરવા લાગી, લાલાની વાતોને યાદ કરવા લાગી, અને મંથન કરતી હતી ને અચાનકથી આમ મુખમાં હસી આવી ગઈ. ઘણી વખત આપણે આમ એકલા બેઠા હોઈએ તો નહીં કોઈ વાત યાદ આવી જાય, ને આમ સાધારણ જીવને લૌકિક વાતો યાદ આવે, સંસારની વાતો કરીને દુઃખી થતો હોય, પરંતુ યશોદા જેવા પરમ ભગવદીય એવા વૈષ્ણવ હોય, એકલામાં બેઠા હોય તો લીલાનું ચિંતન, પ્રભુની લીલાનું ચિંતન કરતા રહે, સ્મરણ કરતા રહે, અને એ લીલાનું ચિંતન કરે તો સદા એનું મન પ્રસન્ન રહે. અને હવે યશોદાજીને એવું થયું, કામ કરી રહ્યા હતા ઘરનું, પણ ચિંતન ઠાકુર લાલાનું હતું કે કેસો મેરો લાલા કેસી કેસી બાતે કરે, અને એ મંથન કરતા એક વાત યાદ આવી ગઈ. એક દિવસની વાત, આમ પૂર્ણિમાની ચંદ્રી, આખો પૂર્ણિમાનો ચાંદ, અને એવી સરસ મજાની રાત્રિ, અને એ રાત્રિમાં એવલા ચંદ્રમાને જોયું, ચંદ્રમાને જોઈને એવો સરસ મજાનો તેજ, ને હવે લાલો આમ આંગનમાં ત્યાં બેઠેલો, અને બીજી બે ચાર ગોપીજનો અને યશોદા મૈયા વો કા હે. બીજી ગોપી કે હા ભાઈ, એ ચંદ ખીલો ના હે, ચંદા હે, ચંદા. અચ્છા, એ ચંદા હે, ખીલો ના હે, તો મુકુ ખેલવે કે લીએ લાવ, મુકુ ચંદા સે ખેલનો હે મૈયા, મુકુ ચંદ ખીલો ના ચાહીએ, ચંદ ખીલો ના ચાહીએ, ચંદ ખીલો ના રે હો મૈયા, 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 જંગલી કંઠન લે
શિંગાર ધરાવો નહીં, જંગુલી કંઠ લે હો મૈયા ચંદા લેકે આ. હવે તો જીદે ચડી ગયા ને, બાલહટ તો પ્રસિદ્ધ છે ને, એમાં આ બાલહટ કરે તો પછી ક્યાં વાત. લાવ લાવ. અને હવે અંદર અંદર રસોડામાં ગયા ને, ત્યાં ત્યાં મોટી આમ પરાત લે આવ્યા, પરાત હોય ને, અને એમાં પાણી ભર્યું, અને પાણી ભરીને આમ લઈને ગયા અને આમ પાણીને સ્થિર કર્યું, પછી આમ આ ઉપર આમ ચંદ્રમાની એમાં પડછાઈ આવી. કાના જલ્દી જલ્દી દેખ દેખ ચંદા ચંદ્ર પરાત નીચે મૂકી ગઈ. એક દિવસ ની વાત, યશોદા ના મૈયા ના ઘોડા માં લાલા બેઠેલો અને બેઠેલો ને બહાર થી કઈક અવાજ આવી. મૈયા આ શેનો અવાજ છે? કોઈ કે કોના ઓરો હોય, કોના ઓરો હોય, અમારે ભાષા મેં કહે કોના ઓરો હોય, મતલબ ઓલા નાનપણમાં લગ્ન થઈ જાય ને પછી ઓલા મોટી થઈ જાય ને પછી એને વિદાય કરે, કે કોઈ કી દુલ્હન જા રહી હે, કોઈ કી ડોલી જા રહી હે. અબ કનૈયા પૂછો એ લોકો, મૈયા યે ડોલી કા હોવે, દુલ્હન કા હોવે? કે દુલ્હન દેખ તું બડો હો જાય કરો તો તેરી ભી દુલ્હન આઈ ગઈ. મૈયા દુલ્હન હોવે કા યે તો બતા. દેખ કાના દુલ્હન હોવે ને તું બડો હોયગો ને તેરી સુંદર દુલ્હન આયેગી. ઓર વો વાકે દુલ્હા કો દુલ્હા સે બડી મીઠી મીઠી બાતે કરે, વાકુ જો ચાહીએ વાકી ફરમાઈશ સબ સામગ્રી બનાતી જાય, વાકે સંગ બેઠે વાકી સેવા કરે, સાસ બહુ કી સેવા કરે વાકી. અચ્છા કનૈયા કહેવે લોકો, મૈયા મેરી દુલ્હન કબ આયેગી, મેરી દુલ્હન લિયાઓ. મૈયા કહેવે લગી, કાના નેક તું અભી થોડો છોટો હોય થોડો બડો તો હો જા. અરે મૈયા કાં છોટો, ઇતનો બડો તો હો ગયો, ઇતનો દૂધ પી જાઉં અબ તો છોટે છોટે બછડા એનું ભી મેં ચરાવે લગ ગયો. તું કહે છોટો હોય કાં છોટો, બહોત બડો હો ગયો. મૈયા દુલ્હન લિયા મેરે લિયે, મુકુ મેરે લિયે નહીં ચાહીએ, મૈયા તેરી સેવા કરેગી, તું કિતની ફૂટી હો ગઈ હૈ, મેરે પીછે પીછે તુકો ભાગ નો પડે, પ્રભુ કે રે દેખો કેસી દુલ્હન મુકુ પસંદ હે. જૈસે કહુ કી દિઠોનિયા, જૈસે કહુ કી દિઠોનિયા, રુના કા જુનક ઘર ધા, રુના કા જુનક ઘર આ. હવે તો ઈ બધું બહુ ઓછું થઈ ગયું, છમછમ ને આ ને તે ને બધું પ્રભુને એવી ગમે. ઓર કા કે રહે દેખો કેસી દુલ્હન, કર કર પાક રસાલ રસોઈ, કર કર પાક રસાલ રસોઈ, અપને કર લે મોહી જીમાવે, અપને કર લે મોહી જીમાવે, કર અંચલ પટ ઓટ બાબો, કર અંચલ પટ ઓટ બાબા તો, ઠાડી પ્યાર ડુરા, ઠાડી પ્યાર ડુરા, એસી દુલ્હન હા,
सबको आपने बधा है प्रभु ने दुल्हन बनवाना है, हम सबको उनकी दुल्हन बनना है, पर उनकी दुल्हन बनने के लिए उनकी चॉइस इन्हें केवी गम है। कर कर पाक रसाल रसोई अपने कर ले मुए सिमावे, सुंदर सुंदर सामग्री सिद्ध करे मैया, खाली एकली एकली मिश्री खाई ने हूं बोर थी गयो है। तो ओली रोज पोता नमाते तो परांठा ने ગાંઠિયા ને ફાફડા ને જલેબી ને છોકરાઓ માટે બધા, મને ખાલી મિશ્રી હવે એમ કેતા નહીં હોય એમ પ્રભુ કે નહીં એમ, હવે તો આ મિશ્રી ખાઈને બહુ બોર થઈ ગયો। ઓલો રોજ ઘરમાં એક ને એક બનતું હોય ને એ ઓલો કે ધણી, આ રોજ એક ને એક હું આ કંઈક આમાં વેરિએશન તો લાવ। ઓલા પ્રભુને ક્યારેક વિચાર ન આવતો, એ પણ આપણને કહેતા હશે પણ આપણે સાંભળતા નથી। આ રોજ હું મિશ્રી ને એક વસ્તુ, અરે કંઈક નવી નવી સામગ્રી બના, એને પણ કંઈક થોડા ચટપટા થોડા તીખા થોડા, એમકો ભી તો મન હોતા હે કે નહીં હોતા? યથા દેહે તથા દેવે, આપણને મન થાય તો એમને કેમ ન થાય? મીઠું હોય આ તો મીઠો મદન ગોપાલ, મીઠો મદન ગોપાલ લે ખવડાવતા જાય। અહીંયા કે જે કર કર પાક રસાલ રસોઈ, સરસ મજાના એને આમ કુકિંગ કોર્સ કરેલો હોવો એવી મને પસંદ, આ એનું પહેલી કન્ડિશન। નંદ બાબા ની આડ કરે એનું સન્માન કરે, ઓર મોહે ઉઠાવે ગોદ બેઠાવે, મોહે ઉઠાવે ગોદ બેઠાવે, કર મનુહાર મનાવે, કર મનુહાર મના કહો બાબા સો, એ લો પ્યાર કરાવે, એ લો પ્યાર કરાવે, એસી દુલ્હન ભાવે, એસી દુલ્હન કૃષ્ણ કનૈયા લાલ કી જય। બડી
સુંદરીય દધિમંથન લીલા, અને આ લીલાના માધ્યમથી આપણને શ્રી આચાર્યજી એ સમજાવે છે કે જ્યારે આપણે પણ પોતાનું દહ્યો બિલવતા હોઈએ, ગમે ત્યાં લૌકિક કાર્યમાં હોઈએ, ગમે ત્યાં હોઈએ, પરંતુ જેમ યશોદાજી લાલાનું ચિંતન કરે છે એમ પ્રભુનું સ્મરણ ચિંતન બનાવીને રાખો. અને એ જ દધિમંથન કરતા હતા ત્યાં ઠાકોરજી પધાર્યા, ખોડામાં બેસવાની જીદ કરી અને પછી ખોડામાં બેસાડ્યો. પછી અંગીઠી પર દૂધ હતું તો એ ઉતારવા માટે અંદર ગયા, પ્રભુને ક્રોધ આવ્યો અને માટલીઓ ફોડી નાખી. યશોદા મૈયાને ક્રોધ આવ્યો અને પ્રભુને ઉખલથી બાંધી દીધા. આ પ્રભુની દામોદર લીલા, દામ યાની રસ્સી, ઉદર યાની પેટ, જેમ કે ઉદર પે દામ રસ્સી બંધી હોય એવું દામોદર. હવે પ્રભુને બાંધ્યા, પ્રભુને બાંધ્યા એટલે પ્રભુ બંધાઈ ગયા. દામોદરો ભક્તવત્સલ, આપ ભક્તવત્સલ છે. જીવનું સામર્થ્ય નથી કે પ્રભુને બાંધી શકે, ભગવાન બંધાઈ ગયા, આપ ભક્તવત્સલ છે. અને એ જ દામોદર લીલા અંતર્ગત યક્ષરાજ કુબેરના જે પુત્ર, જેને વૃક્ષની યોની મળી હતી, જે આંગણામાં હતું એ વૃક્ષમાં ત્યાં પધાર્યા અને ઉખલથી પછી થોડુંક વૃક્ષ ખેંચ્યું અને નલકુબેર મણિગ્રીવ પ્રગટ થયા, પ્રભુની સ્તુતિ કરી. વાણી ગુણાનુકથને શ્રવણૌ કથાયામ હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયાને. પ્રભુ, અમારી વાણી સદા આપના ગુણોનું સ્મરણ કરતી રહે, અમારા હસ્ત સદા આપની સેવા કરતા રહે. સ્મૃત્યામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દ્રષ્ટિ સતામ દર્શનેસ્તુ ભવાતનું નામ. આપના જે અનન્ય ભક્તો છે એમની આગળ અમારું માથું હંમેશા ઝૂકેલું રહે. ખૂબ સુંદર એમને સ્તુતિ કરી. એના પછી શ્રી સુખદેવજીએ પ્રભુની વૃંદાવન લીલાનું વર્ણન કર્યું. ઉપનંદ આદિ કહેવા લાગ્યા, આ ગોકુલમાં બહુ ઉત્પાદ થાય છે તો આપણે વૃંદાવન જઈએ. અને હવે નંદ, યશોદા, કાના બધા, રોહિણીજી બધા વૃંદાવનમાં પધાર્યા. આ વૃંદાવન કરતા કે હજી ગોકુલમાં રહેવું છે એવું લાગે છે, તો હજી થોડી વાર ગોકુલમાં રહેવું પડશે, કારણ કે કંઈક આવશ્યક એક નાનકડો અલ્પ વિરામ દઈને તો થોડીક વાર હજી આપણે ગોકુલમાં રહીએ, પછી વૃંદાવનમાં જઈએ. શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. આગળ શ્રી સુખદેવજીએ વૃંદાવનની પ્રભુની લીલાનું વર્ણન કર્યું. એ જ વૃંદાવનમાં યમુનાજીના તટ પર આપ ક્રીડા વિહાર કરતા એક દૈત્ય વાછડાનું રૂપ લઈને આવ્યો, એનો પ્રભુએ ઉદ્ધાર કર્યો, વત્સાસુરનો ઉદ્ધાર કર્યો. ત્યાં જ વૃંદાવનમાં પ્રભુએ બકાસુરનો ઉદ્ધાર કર્યો. શ્રી આચાર્યજીએ બકાસુરને દંભનો પ્રતીક માન્યો છે. અઘાસુરનો ઉદ્ધાર કર્યો. અઘાસુર અઘ યાની પાપ. અઘાસુરના ઉદ્ધારના માધ્યમથી પ્રભુએ બતાવ્યું કે જે મોલો વિશાળ અજગર પ્રભુને ખાઈ જવાના હેતુથી આમ જેમ ગુફાના ભાતી આમ મોઢું ખોલીને બેઠો છે, તો અઘાસુર એ પાપનું સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજી બતાવ્યું કેટલો પણ પાપી જીવ કેમ ન હોય, પરંતુ પ્રભુનું સ્મરણ કરે તો પ્રભુ એનો પણ ઉદ્ધાર કરે છે. અઘાસુરનો ઉદ્ધાર કર્યો. પછી શામ ઢાક પર આપે ગ્વાલબાલો સાથે છાક લીલા આરોગી. એ લીલાના દર્શન બ્રહ્માજીએ કર્યા. બ્રહ્માજીને મોહ થયો, ગાય વત્સનું હરણ કરીને લઈ ગયા, ગ્વાલબાલોનું હરણ કરીને લઈ ગયા. પ્રભુ જાણ્યા મોહ થયો છે અને પછી પ્રભુએ પોતાના અંદરથી સૃષ્ટિ પ્રગટ કરી, બ્રહ્માજીના મોહને દૂર કર્યો અને પછી બ્રહ્માજીને ભૂલ સમજાઈ, એમને સ્તુતિ કરી. એ લીલાનું વર્ણન શ્રી સુખદેવજીએ કર્યું. એક દિવસની વાત, પ્રભુ આવીને નંદ યશોદાને કહેવા લાગ્યા, બંને બેઠા હતા, કે બાબા આપ મેરી ઈચ્છા હે કે મેં બડી બડી ગૈયા ચરાવે કે લીએ જાઉં. નંદ બાબા બડે પ્રસન્ન ભય કે આજ અપનો લાલા બડો ભયો, વો ગાય ચરાવે કી બાત કર રહો હૈ. સુંદર દિન નિકાલે, મુહૂર્ત કાઢ્યું અષ્ટમી તિથિ, અને એ અષ્ટમીના તિથિના દિવસે યશોદા મૈયાએ ઠાકુરને મોરપંખ અને શિંગાર ધરાવ્યા, હાથમાં બંસી ઓર લખોટી લેકે ગ્વાલ બાલો કે સંગ, દાઉ દાદા કે સંગ,
ગાયન કુ ટેરતે ટેરતે હિયા 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 ગોરી હિયા શ્યામા હિયા 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 યુ ટેરતે ટેરતે વૃંદાવન મે યમુનાજી કે તટ પર ગાયન મે ઘિરે ભય ગૌ ચરાતે ભય ગૌ સેવા કરતે ભય ઓર યહી લીલા કે દર્શન તો અપને છિત સ્વામી કર રહે હૈ आगे गा पाछे गा ए कर गाय को गा आगे गाय पाछे गाय ए कर गाय भूत गाय गोविंद को माध्यम से प्रभु ने ग्वाल बालन को 10 प्रकार के रसन को अनुभव कराया। श्री महाप्रभु जी सुबोधनी में आज्ञा करे छे, ये गोचारण ना समय ग्वाल बालों ने 10 रसों नो अनुभव थयो, एवी एवी प्रभु ए लीला करी। गौचारण लीला पछी आगळ एज गौचारण करता धेनुकासुर आव्यो, एनो उद्धार बलराम जी पासे करावयो। धेनुकासुर ने देहाध्यास नु स्वरूप श्री आचार्य जी बताव्यू। पछी कालिया नाग नु मर्दन आपे कर्यू, जे यमुनाजी मा विषेलो काड़ियो, जे काड़िया ने जे काड़ियो यमुनाजी ने विषयुक्त करी रह्यो हतो, प्रभुए ए काड़िया नु मर्दन कर्यू। श्री महाप्रभु जी कालिया नाग ने विषयाशक्ति नु स्वरूप बताव्यू छे। हमणा समय नो अभाव छे बहु विस्तार, કારણ કે ઈચ્છા છે કે વેણુ ગીતને આપણા દર્શન કરીને પછી આજના જે આ સત્ર છે એને આપણે વિરામ આપીએ।
અને આ બધા જે પંચાધ્યાસની જે શ્રી મહાપ્રભુજી વાત કરી છે, દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ, આ પંચ અધ્યાસ આ વૃંદાવનની લીલામાં જેમ દાવાનળનું પાન કર્યું એ પ્રાણાધ્યાસ, પ્રલંબાસુરનો ઉદ્ધાર કર્યો એને અંતઃકરણાધ્યાસ, પ્રલંબ બહુ લાંબો અસુર એટલે અંતઃકરણના દોષ જે પ્રભુથી દૂર દૂર લઈ જાય એ અંતઃકરણના દોષ, અને એ ચાર અધ્યાસના લીધે પાંચમું સ્વરૂપ વિસ્મૃતિ જે બીજી વખત દાવાનળ પાન કર્યો. તો આ રીતે વૃંદાવનની લીલાનું વર્ણન કર્યું. આગળ શ્રી સુખદેવજીએ વર્ષા ઋતુનું વર્ણન કર્યું અને વર્ષા ઋતુ પછી આગળ શરદ ઋતુનું વર્ણન કર્યું. સુખદેવજી કહે છે કે રાજન, આ શરદ ઋતુ ના લીધે આકાશ સ્વચ્છ અને સરોવર પણ સ્વચ્છ, કારણ કે વર્ષા ઋતુમાં જલ થોડુંક ડોળું હોય, કીચડ હોય જ્યાં ત્યાં, વાદળા હોય, આમ આકાશ પણ સ્વચ્છ ન હોય, પૃથ્વી પણ સ્વચ્છ ન હોય, પરંતુ હવે શરદ ઋતુ આવી ગઈ તો સરોવરના સ્વચ્છ જલ થઈ ગયા. ઇથમ શરત સ્વચ્છ જલમ પદ્માકર સુગંધિના ન્યાવિશદ વાયુના વાતમ સવો ગોપાલકોચ્યતઃ. और ऐसे सुंदर शरद ऋतु में भगवान अपने ग्वाल वालों के संग वृंदावन में विहार कुंजों में विहार करवानू मन बनाव्यो. अने हवे वृंदावन में आप गायों ने चरावता पधारी रहा छे, अने गायों ने टेरता मधुर मधुर वेणु नाद करी रहा छे. गायों नी वच्चे घेरायेला ने हवे कल्टी ऊपर थी वेणु काढ्यु ने वेणु ने आम अधरो ऊपर अने अधरो ऊपर सजावी ने आम मोढ़ू टेढ़ू अहींया थी कमर अने आम पगनी आटी દર્શન કરને લગી, પ્રભુના સ્વરૂપના દર્શન કરવા લાગ્યા, પ્રભુનું આલિંગન કરવા લાગી અને હવે પ્રભુના સ્વરૂપનું વર્ણન કરવા લાગી કે હરી સખી જો તો સહી, આ આપણા શ્યામ સુંદર ये मुरलीधर ये कितने सुंदर लगा लग रहे हैं, ये वृंदावन में गायों को चराते हुए और स्वरूप का वर्णन करती हुई गोपियां कह रही हैं. बरहा बीड़ो नटवर वपुहु कर्णयो कर्णिकारं विब्रदवा सहकनक कपिशम વૈજયંતિં ચ માલાં વેણોરધર સુધયા પૂરયન ગોપ વૃંદૈ વૃંદારણ્યં સ્વપદ રમણં પ્રાવિશદ ગીત કૃતિ. Thank you.
सखी क्या बोल रही है, क्या वर्णन कर रही है। अरे अरे बहना देख तो सही, हमारे प्राण प्रियतम कैसे सुंदर सजे हैं। बरहा पीड़म नटवर वपुहु, आज तो उन्होंने मोर पंख धारण कियो है, कन्निकार के फूल धारण किए भाई, वैजंती माला धारण किए भाई। अरे सखी ये श्याम सुंदर के वेणुनाद आप जो बजावे, वास में आपके दर्शन करने यही जीवन को परम फल है। सखी शू कहे छे कि आज जीवन नु आ आखम परम फल शू छे। अक्षण वताम फल विदम न परम विदाम, सख्य पशु ननु विवेश यतोर्वयस्यै, वत्रं रजेश सुतयोरन वेणु जुष्टौ, यैर्वान पीत मधुरक्त कटाक्ष मोक्षौ। दर्शन करने वही में आपकी सार्थकता है। महाप्रभु जी तो कह रहे केवल अक्ष नहीं, अक्ष यानी एकादश इंद्रिय, ये सभी इंद्रियों की सार्थकता काय में है कि प्रभु में लग जाएं, वही में आपकी सार्थकता है। एक सखी कहवे लगी अरे बहना ये वेणु ने ऐसी कौन सी तपस्या करी होगी जो उनके अधरों पर सजी है, कैसी उन्होंने तप की हो। देखो ये गोपी जन आदि देवी कहे कृष्णा अद्रामृत की अधिकारी है, और वो जो स्थान उनको है वो स्थान पे बंसी को देखते ईर्ष्या आई, और क्या कह रही है, गोप्य की मां चरदयम कुशलस्म वेणु दामोदर धाम गोपिका नाम, वस्त्रं भुक्ते स्वयं यद वशिष्ठ रसमृदिन्यो यस्य त्वचोश्रुमम च सर्वोर्यथान्या। एक सखी कहे ये बंसी ने बड़ी तपस्या करी, केटला वन में तड़को वरसाद गर्मी ठंडी सहन करी, पचीओलो वृक्ष कापा वाड़ो आव्यो काप्यो, पची छिद्र करियो केटलू केटली वाण आने तपस्या करी। बीजी सखी कहे आवी तपस्या तो युगो से योगी जन कर रहे हैं, फिर भी उनको ये कृष्णाधामृत तो नहीं मिला। एक सखी कहवे लगी देखो ये अंदर से पॉली है इसलिए उनके अजरों पर सजी है, એટલે જેના હૃદયમાં રાગ દ્વેષ નથી એ પ્રભુને પ્રિય છે। એક સખી કેવા લાગી કે આ કૃષ્ણના આધીન છે એટલે પ્રભુને પ્રિય છે। આજ વેણુ એ વેણુના ભાગ્યને સરાય છે। અરે સખી અમકો તો કશું મિલે નહીં હે, યે તો જો ભી હે કૃષ્ણ અદ્રામૃત રસ સબરો પાન યે કર જાવે હે, अपन तो ऐसा ही बचो कुछ थोड़ो सो मिले। एक दूसरी सखी कहवे लगी वृंदावनम सखी भुवो वित नोत कीर्ति, यद्देव की सुत पदांग जुलुप्त लक्ष्मी, गोविंद वेणु मनुमत्त मयूर नृत्यम प्रेक्षा दृशात्व परतान्य समस्त सत्वम। गावश्च कृष्ण मुख निर्गित वेणु गीता, पीयूष मुद्गमित कैण पुटैः पिबन्त्यः, सावास्तु नस्तन पयः कवलास्मतस्थुर
Ah.